નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સ્વાધ્યાયનો 9મો દાખલો, માધવ, રાધા અને ગોપી. એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ અને એક ષષ્ઠમાંશ ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ. સ્વાધ્યાયનો 9મો દાખલો. ચલો દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા તો ત્રણેયની બાકી આપણે લખી લઈશું. બાકી આગળ લાવ્યા 1,36,000, 50,000 અને 54,000. રોકડ ખાતાની બાકી 12,000 રૂપિયા શરૂઆતમાં જ લખીએ. જુઓ, બાર હજાર આપણું પહેલું કામ અહીં પૂર્ણ થયું. સૌથી પહેલું કામ બાકી આગળ લાવ્યા, ત્યારબાદ બીજા નંબરનું કામ રોકડ ખાતાની બાકી આગળ લાવ્યા. ચલો હવે આપણે જતા રહીએ હવાલામાં. પહેલો હવાલો, પહેલાં વધારાની માહિતીમાં જો લખ્યું, રાધા 1/4/6 ભાગીદાર નિવૃત્ત થાય છે, બરાબર. 1/4/6 રોજ શું થાય છે? 1/4/16 રોજ નિવૃત્ત થાય છે. ચલો પેટર્નની કિંમત 20% ઘટાડવી, મકાનની કિંમત 90% સુધી રાખવી. તો પેટર્ન તમારા કેટલા છે? જુઓ પેટર્ન તમારા 35,000 રૂપિયા. તો અહીં લખો પેટર્ન, અંદરના કોલમમાં જૂની કિંમત લખી દીધી. કેટલા ટકા સુધી ઘટાડવાની કીધી છે? જુઓ તો પેટર્નની કિંમત 20% ઘટાડવી, તો માઇનસ ઘટાડો 20% કરો, 7,000 રૂપિયા થાય. બારના કોલમમાં 28,000 રૂપિયા મિલકત ઘટી. નુકસાન આપણને ના ગમે, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પેટર્ન ખાતે 7,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ, પેટર્ન ખાતે 7,000 રૂપિયા. ત્યારબાદ મકાનની કિંમત 90% સુધી રાખવી. તમારું મકાન 75,000 રૂપિયાનું છે. જુઓ મકાન 75,000 નું. નેવું ટકા સુધી કે એટલે રકમ બહાર લખવાની, તો 75,000 ના 90% કરો તો તમારો આન્સર આવશે 67,500. તો કેટલાનો ઘટાડો થયો? 7,500 નો. કેટલાનો થયો? 7,500 નો. તો એ 7,500 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મિલકતમાં નુકસાન થયું, માટે મકાન ખાતે ફરીથી એકવાર. પહેલો હવાલો ફરીથી એકવાર સમજી લઈએ. એને એવું કહેવામાં આવેલું છે આપણને કે પેટન્ટની કિંમત 20% ઘટાડવી. તો આપણા જૂના પેટન્ટ કેટલા હતા? 35,000 રૂપિયા. એના 20% કર્યા, 7,000 રૂપિયા થયા. 7,000માં ઘટાડો કર્યો, બહારના કોલમમાં કેટલા લખ્યા આપણે? 28,000 રૂપિયા. હવે મિલકત ઘટી, આપણને ના ગમે, નુકસાન કહેવાય, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ.
એવી જ રીતના મકાનની કિંમત 75,000 હતી આપણી જૂની, 90% સુધી કીધું. સુધી કહેતો એ રકમ બહાર લખવાની, થી કહેતો એ રકમ અંદર લખવાની. આને તમે ખાસ ધ્યાન રાખજો, સુધી કહેતો બહાર અને થી કહેતો અંદર. તો સુધી કીધું હતું એટલે મેં 75,000ના 90% કર્યા, 67,500 થયા. બહારના કોલમમાં 67,500 લખ્યા, માઇનસ ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ બીજો હવાલો, કામદાર અકસ્માત વળતરની જવાબદારી 30,000 થઈ. ધ્યાન રાખજો, તો પહેલાં જૂનું કામદાર લખી દો. કામદાર અકસ્માત વળતર આપણું જૂનું 24,000, જવાબદારી 30,000 થઈ. શું થયું કહેવાય? વધારો. કેટલો વધારો? તો કે 6,000. કારીગર અકસ્માત વળતર પ્લસ જવાબ આવે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કારીગર અકસ્માત વળતર ખાતે 6,000 અને માઇનસ જવાબ આવે તો આપણે ત્રણેય ભાગીદારોને જૂના પ્રમાણમાં અહીં વહેંચીએ છીએ. ખબર છે ને તમને? કાલે હવાલો આવ્યો હતો કે આગળના દાખલામાં એક હવાલો આવ્યો હતો ત્યારે આપણે એને જૂના પ્રમાણમાં વહેંચ્યું હતું. ચલો, કારીગર અકસ્માત વળતરનો હવાલો સોલ્વ થઈ ગયો. માઇનસ આવે રકમ વચ્ચેની તો વહેંચવાની, ઘટાડો થાય તો વહેંચવાનું, વધારો થાય પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પછી ત્યારબાદ દેવાદાર ઉપર 5% ઘાલખાત અનામતથી અનામત રાખવી. તો તમારા દેવાદાર કેટલા જુઓ, પહેલા તમારા દેવાદાર છે પહેલા 80,000. તમારી પહેલી ઘાલખાત કેટલી છે જુઓ, અંદર કાચા સરવૈયામાં, અરે સરવૈયામાં જુઓ, કાચા સરવૈયામાં ક્યાં તમને ઘાલખાત ઓલરેડી 5,000 આપેલી છે પહેલી. હવે હવાલો વાંચો, દેવાદારો ઉપર ઘાલખાત અનામત 5%થી વધારવી. એટલે જે હે એની અંદર કેટલા ટકા વધારો કરવો? 5%. તો આપણા દેવાદાર કેટલા? 80,000. એના 5% કરો તો કેટલા થાય? 4,000. તો હવે તમારી ઘાલખાત કેટલી થઈ? તો કે 9,000. તો માઇનસ ઘાલખાત અનામત 9,000, બારના કોલમમાં 71,000. ફરીથી એકવાર ઘાલખાત હવાલાનો હવાલો સમજી લઈએ. આપણી પહેલી ઘાલખાત જૂની કેટલી હતી? 5,000. હવાલામાં એવું કીધું હોય 5%થી વધારવી એટલે કે જૂનીની અંદર 5% શું કરવી? પ્લસ કરવી. તો આપણા દેવાદાર કેટલા હતા ઓલરેડી? 80,000. 80,000ના 5% કરે તો કેટલા થયા? 4,000. તો 5ની અંદર 4 વધારી તો આપણી ઘાલખાત અનામત કેટલી થઈ? 9,000. થી વધારવી એવો શબ્દ વાપરવામાં આવેલો હોય. એવું નથી કીધું કે 5% ઘાલખાત અનામત ગણવી, બરોબર. હવે આપણી ઘાલખાત નવી કેટલી થઈ? તો કે 9,000, બરોબર. ચલો, ઘાલખાત અનામતનો હવાલો આપણે ક્યાં દર્શાવીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ચલો ઘાલખાત અનામત આપણી નવી 9,000, જૂની 5,000. જુઓ તો બારના કોલમમાં કેટલા આવશે? 4,000. આપણી નવી કેટલી? 9,000. જૂની તમને આપેલી હે પાકા સરવૈયામાં 4,000. નવી માઇનસ જૂની, બારના કોલમમાં કેટલા આવ્યા? 4,000. ત્યારબાદ રાધાને પાઘડી પેટે 40,000. ચલો, તો અહીં ધ્યાન રાખો, પાઘડીનો હવાલો આવ્યો. નામ, જમા, ઉધાર, અસર. જૂનું પ્રમાણ છેદ સરખા કરો તો 3, 2, 1. છેદ સરખા કરતા શીખવાડું, ધ્યાન રાખો. 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 3,
એકના છેદમાં છ. અહીં આગળ છ છે તો અહીં મારે છ લાવવા માટે ત્રણ, તો ઉપર ત્રણ. અહીં છ લાવવા માટે મારે નીચે બે, તો ઉપર બે. અહીં મારે છ લાવવા માટે નીચે એક, ઉપર એક. ત્રણ એકા ત્રણ, બે એકા બે, એક એકા એક. આ મારું થયું નવ પ્રમાણ, અરે જૂનું પ્રમાણ. હવે નવ પ્રમાણ આખા દાખલાની અંદર ચેક કરો, તમને ક્યાંય આપવામાં આવેલું છે? તો કે ના, નથી આપવામાં આવેલું. તો નવ પ્રમાણ શોધવા માટે શું કરવાનું? તો જે ભાગીદાર જતો હોય, કયો ભાગીદાર જાય છે? તો કે રાધા. તો એને કાઢી નાખો, તો નવ પ્રમાણ ત્રણ જેમ એક થયું. હવે અહીં કણ નામ આપો, એમ આર વી. તમારી પાકડી 40,000 હતી, 40,000ને તમે આ પ્રમાણમાં વેચો, ત્રણ જેમ બે જેમ એક, મારી ભૂલ થઈ થોડીક, રાધાની પાકડી 40,000 છે, ધ્યાન રાખો, પેઢીની નથી, આરની પાકડી. તો મારે કુલ પાકડી શોધવાની, આરનો ભાગ કેટલો હોય? એકના છેદમાં છ, તો કુલ પાકડી આરની પાકડી 40,000. કુલ શોધવા માટે જુઓ, છ ચોક 24, એક લાખ. યાદ રાખજો, નિવૃત્તિમાં કુલ પાકડીની જરૂર પડે, પ્રવેશની અંદર ખાલી ભાગીદારની પાકડીની જરૂર પડે. આપણને અહીં રાધાની પાકડી 40,000 આપી હતી, મારે કુલ પાકડી જોઈએ પેઢીની, તો જ નામ જમા ઉધારને અસરનો ઉપયોગ કરી શકીએ. પણ એક શોર્ટકટ રીત બીજી શીખવાડું, જો તમારે શીખવી હોય તો, જ્યારે ભાગીદારની પાકડી આવે ત્યારે ક્યાંય જ નહીં કરવાનું. આ બાબતને તમે ધ્યાન રાખજો, પેઢીની નહીં, તો આપણે આવી લાંબી ગણતરીમાં જવું નથી. યાદ રાખજો, આની અંદર નામ જમા ઉધારનો ઉપયોગ થશે નહીં. કેમ નહીં થાય? તો હું તમને એકદમ સિમ્પલ શીખવાડી દઉં. અહીં કણ ભાગીદાર એમ આર જી, જૂનું પ્રમાણ ત્રણ બે એક, નવ પ્રમાણ તો ત્રણ એક બરાબર ચાર. આરની પાઘડી કેટલી? 40,000. બે જણને વેચી મારો લાભના પ્રમાણમાં ત્રણ જેમ એક, નવ. જ્યારે નવ પ્રમાણ આપણે આવી રીતના શોધીએ, તો નવ પ્રમાણ એને લાભનું પ્રમાણ જ ગણી લેવામાં આવે છે. તો લાભના પ્રમાણમાં આપણે પાઘડી વેચી દો તો 30,000 એમ અને જી 10,000. હવે આની આમનો જ લખતા શીખવાડું, ઓલામાં માઇનસ આવે એને ઉધાર કરતા, ખબર હે ને? તો યાદ રાખો, એમાં તો આપણને સિસ્ટમ યાદ હતી કે માઇનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. જ્યારે ભાગીદારની પાઘડી આપે ત્યારે પાઘડી એના ખાતે જમા કરવાનું, બાકીના બે ભાગીદાર ખાતે શું કરવાનું? ઉધાર કરવાનું, કેમ કે બંનેનો લાભ છે, બરાબર? એટલે ધ્યાન રાખજો, અહીં કણ એમના મૂડી ખાતે ઉધાર, જીના મૂડી ખાતે ઉધાર, તે આરના મૂડી ખાતે કેટલા રૂપિયા? તો કે 40,000, 30,000 અને 20,000. ચલો કમ્પ્લીટ. તો હવે આની ખતવણી કરીએ, આરને જમા બાજુ 40,000, તો જમા બાજુ એમાં 30,000 એમ અને 10,000 રૂપિયા જી,
એમના મૂડી ખાતે જીના મૂડી ખાતે આ બંનેની ઉધાર બાજુ એમ જી અહીં લખો આરના મૂડી ખાતે. ચલો કમ્પ્લીટ. ક્યારે આ મેથડ અપનાવવાની? જ્યારે ભાગીદારની પાકડી આપે ત્યારે. અને તમારે આપણી જૂની મેથડ અપનાવી હોય નામ જમા ઉધાર અસર, તો એ હું તમને હમણાં છેલ્લે શીખવાડી દઉં. તો તમારે દરેક દાખલામાં એક જ ફોર્મેટ યાદ રાખવાનું કે નામ જમા ઉધાર અને અસર. પણ અત્યારે હાલ એક આ સમજી લો, બરાબર. ક્યારે આવું કરવાનું? કે ભાગી જે નિવૃત્ત ભાગીદાર થતો હોય એના ભાગની પાઘડી આપે ત્યારે. તો આમાં જો લખ્યું રાધાના પાઘડી પેટે, અગાઉના દાખલામાં આપણે જોયું હતું તો પેઢીની હતી, આમાં કોની આપી હે? રાધાની. અગાઉના વર્ષે માંડી વાળેલ ઘાલખાત 3000માંથી 500 મળ્યા. 500 મળ્યા એનો મતલબ પૈસા આવે, આવે તો ઉધાર. તો ઘાલખાત પરત હવે ફાયદો થયો, 500 રૂપિયા પાછા મળે એટલે ફાયદો થયો. ફાયદો થાય તો ગમે, ગમે તો જમા બાજુ ઘાલખાત પરત ખાતે 500 રૂપિયા. ચલો કમ્પ્લીટ. કેમ કે પરત રોકડા પરત મળ્યા એવું લખ્યું. જુઓ મળ્યા તો એનો મતલબ રોકડા જ મળ્યા હશે. રાધાએ 5000 તરત જ રોકડા ચૂકવવા, બાકીના બે સરખા વાર્ષિક હપ્તા કરવા. તો અહીં લખી નાખીએ આપણે 5000 રાધાને તરત જ ચૂકવવાના હે. તો લખો રોકડ ખાતે 5000 રોકડ જાય. જાય તો જમા, અને લેનારના મૂડી ખાતે ઉધાર. તો અહીં લખો રાધાને 5000 તરત ચૂકવ્યા, બાકીના બે વાર્ષિક બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સાથે. એ પણ આપણે પછી ગણતરી કરીએ, બરાબર. અત્યારે આટલું તમે સમજી લો. ચલો કમ્પ્લીટ. અહીં બધા હવાલા આપણા શું થયા? પૂરા થયા. એકવાર ફરીથી આપણે બધા હવાલા રિપીટ કરી લઈએ. પેટન્ટમાં 20% ઘટાડો કરવો, તો પેટન્ટ આપણા 35000, 20% ઘટાડો કર્યો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જમીન મકાનમાં 90% સુધી રાખવા, જમીનની મકાનની કિંમત 75000, 90% બાર મૂક્યા, 10% ઘટાડો. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ હતું કારીગર અકસ્માત વળતર. આપણું કારીગર અકસ્માત વળતર 24000 હતું જૂનું, 39000 એ હવાલામાં. વધારો કેટલો થયો? 6000. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. દેવાદાર ઉપર 5%થી ઘાલખાત વધારવી, તો જૂની ઘાલખાત 4 હતી, એમાં 80000ના 5% કર્યા, બીજા 4000 વધાર્યા એટલે 9000 થયા. 9000 નવી માઇનસ જૂની. ત્યારબાદ રાધાની પાઘડી આપે ત્યારે જે નવ પ્રમાણ આવે એ પ્રમાણમાં બેને વેચી મારો, જેને વેચ્યું એને ઉધાર કરો, અને જે લાયો હોય એને શું કરો? જમા કરો. ત્યારબાદ ગાલખાતના પરત મળ્યા એટલે રોકડ મળી, રોકડ આવે, આવે તો ઉધાર, અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ફાયદો થયો છે. રાધાને તરત જ 5000 ચૂકવો, રાધા લેનાર થઈ, લેનાર ખાતે ઉધાર, મૂડી જાય, જાય તો જમા. આપણી અહીં હવાલાની તમામ એન્ટ્રીઓ શું થઈ? પૂર્ણ થઈ. હવે આપણે શું કરીશું કે જે એન્ટ્રી રહી ગઈ હોય એ આપીએ. તો ચલો પહેલું કામદાર મૂડી ખાતા આવી ગયું, લેણદાર 50000, તો લેણદાર લખી દો 50000. ત્યારબાદ કારીગર વળતર અનામત આવી ગયું, કર્મચારી ફંડ 15000, ત્યાંના ત્યાં જ દર્શાવી દો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15000. ચલો રોકાણ વધઘટ ભંડોળ 12000. પણ સામે જુઓ રોકાણનો હવાલો આપેલો હોય, રોકાણો તમારી બારના કોલમમાં 58000 છે,
રોકાણો તમારા 12 કોલમમાં, સોરી રોકાણો તમારા જુઓ જૂના 58,000, બજાર કિંમત 64,000, વધારો થયો 6,000, ફાયદો થયો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ચલો વધારો થયો તો રોકાણ વધઘટ ભંડોળને કાંઈ જ નહીં કરવાનું, જેમ આપ્યું એમ વેચી મારવાનું. કેટલું આપ્યું જુઓ રોકાણ વધઘટ ભંડોળ? 12,000, તો જૂના પ્રમાણમાં વેચો 6, 4 અને 2. ચલો કમ્પ્લીટ. યાદ રાખજો અહીં કણ ઘટાડો થયો હોત તો હું આ બાજુ રોકાણો લખત, એમાં 9 માઇનસ જૂનું કરત, બરોબર. માઇનસ આવે તો વેચત અને પ્લસ આવે તો 12 લખત. પણ મગજમાં એક વસ્તુ યાદ રાખજો કે રોકાણોની કિંમતમાં વધારો થયો તો વધારો ત્યાંના ત્યાં જ દર્શાવી દેવાનો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ, અને જે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું હોય એ પૂરેપૂરું વેચવાનું. આ બાબતને તમે ખાસ ધ્યાન રાખજો. ચલો હવે બાજુ પતી ગયું, હવે રોકડ બેંક આવી ગયું, દેવાદાર આવી ગયું, સ્ટોક 62,000, તો સ્ટોકને એમની લખી નાખો 62,000. ત્યારબાદ રોકાણ આવી ગયું, પેટન્ટ આવી ગયું, મકાન આવી ગયું, જાહેર ઝુંબેશ 24,000, તો જાહેર ઝુંબેશને વેચી દો 3:2:1 પ્રમાણમાં 12,000, 8,000 અને 4,000. ચલો કમ્પ્લીટ. અહીં આપણા તમામ હવાલા અને બાકી રહેતી એન્ટ્રીઓ આપણે પૂર્ણ કરી. ચલો અહીં કણ આપણે તમામ બાકીઓ રહેતી હતી એ એન્ટ્રીઓ પૂર્ણ કરી. હવે આપણે ખાતા બંધ કરીએ અને પછી છેલ્લે તમારા જે પ્રશ્ન હશે એને આપણે સોલ્વ કરીશું. ચલો ખાતા બંધ કરીએ તો પહેલું ખાતું પુનઃમૂલ્યાંકન ખાતું. સાત ને સાત 14, 14 ને 6 20 ને 4 24, 24,500. આ બાજુ 24,500, 24 માંથી 6 જાય 18, 18 માંથી 24 માંથી 6 જાય 18, 500 અને 500 જાય એટલે 18,000. વહેંચણી પાત્ર ખોટ, ત્રણેય વેચી મારીએ એમ 3:2:1, તો આને વેચીએ તો 6, 3 તરી 9,000, પહેલામાં 6,000 અને 3,000. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતાની જમ ઉધાર બાકી કહેવાય અને ખોટ કહેવાય, તો એને આ બાદ લાવો. વહેંચણી પાત્ર ખોટ 9,000, 6,000 અને 3,000. નિવૃત્ત ભાગીદારને બંધ કરીએ 50, 60, 70, 80, 90, 94,000. આ બાજુ 94,000. ચલો 8 ને 6, 14 ને 5, 19 બાદ કરો એટલે 75,000. લોન ખાતે આને લખો આર્મી લોન, બાકીના બે ભાગીદારોના ખાના બંધ કરીએ 1:36, 1:42, 1:36+6, 1:42, 56,000. કમ્પ્લીટ.
1:42 બાદ કરીએ. ચાર ને ત્રણ સાત, 17,000 બાદ કરીએ એટલે 39,000 વધે. એક 42 માંથી 30 ને 12, 42 ને 9, 51 બાદ કરીએ તો 91,000. બાકી આગળ લઈ ગયા. અહીં લખો મૂડી. એમ જી 91,000 અને 39,000. બારના કોલમમાં 1,30,000. બાર પાંચ છો, 7,500 રોકડ ખાતાની બાકી. આ બાજુ રોકડ 7,500. ખાનું બંધ કરીએ. બંને બાજુનું ટોટલ 3,00,000. આ બાજુ 3,00,000. ચલો કમ્પ્લીટ. અહીં તમારો હવાલો શું, અહીં તમારા દાખલા શું થયા, અરે દાખલો તમારો શું થયો, પૂર્ણ થયો સાહેબ. પહેલાં ચાલુ રાખો, ચાલુ ફોટો પાડલો. મારે એક બીજી મેથડ આમાંના માં સમજાવી, એમની પાડલો હું સાઈડમાં જતો રહું. બરાબર, ધ્યાન રાખજો થોડુંક, એક જ મિનિટ. મારે તમને બીજી ઓલી પાઘડીની એના એ જ મેથડ શીખવાડવી છે. ચલો ધારો કે આ જ મેથડમાં મારે નામ જમા ઉધાર અસર કરવું હોય, તો પહેલું નામ જમા પાઘડી, પાઘડી રાધાની આપી હે. બરોબર, કુલ પાઘડી. તો અહીં ધ્યાન રાખો, કુલ શોધવા માટે કુલ પ્રમાણ વડે ગુણવા પડે. તો 40,000 × 6 / 2 1,20,000 કુલ મળી ગઈ. કુલ મળી જાય પછી નામ જમા ઉધાર અને અસર અહીં કને લખવાનું, એમ આર જી જમાને જૂના પ્રમાણમાં 60,000, 40,000 અને 20,000. રાધા જતી રહે છે એટલે પ્રમાણ આવે 3:1, તો 90,000 અને 90,000. ચાલીસ ચાર ત્રીસ ત્રણ તરી નવ 30,000. 60 માંથી 90 જાય -30 +40 -10 આમનો જ થઈ. એમના મૂડી ખાતે ઉધાર, જીના મૂડી ખાતે ઉધાર, આરના મૂડી ખાતે 40,000, 30 અને 10. એક બાબતનું ધ્યાન રાખવાનું, ક્યારે મારે આવું કરવું પડ્યું? આપણે અત્યાર સુધી દાખલામાં ડાયરેક્ટ ગણતરી કરતા, પણ એમાં શું હતું, પેટીની પાઘડી આપતા હતા. આમાં આપણને કોની પાઘડી આપી હે, રાધાની. તો રાધાના કુલ પ્રમાણ સાથે ગુણાકાર કર્યો 6, અને એના પ્રમાણ વડે ભાગ્યો એટલે આપણને કુલ પાઘડી મળી 1,20,000. 1,20,000 ને તમારે શું કરવાનું, નામ જમા ઉધાર અને અસર.
ક્યારે આવું કરવાનું? કે જ્યારે ભાગીદારની પાઘડી આપે ત્યારે. અને આવું ના કરવું હોય તો આપણે આગળ શીખી ગયા મેં ગણતરી જે કરાઈ એ ગણતરી પ્રમાણે પણ તમે ગણતરી કરી શકો છો. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પૂછી શકે છે.